લાંભામાં થયેલી અજાણી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ શહેરના લાંભા સરદાર પટેલ રિંગ રોડ ઉપર હ્યુન્ડાઈ સર્વિસ સેન્ટરની બાજુમાં આવેલી ગુરુનાનક ક્રેન સર્વિસ નામના ગોડાઉનની આગળ રસ્તાની બાજુમાં જાડી ઝાંખરાવાળી જગ્યાએ 30-35 વર્ષની ઉંમરની અજાણી સ્ત્રીની લાશ મળી આવી હતી, જેનું નામ પ્રિયા સુરેશભાઈ દેસાઈ છે. મહિલાના પિતાએ અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાબતે નાયબ પોલીસ અધિક્ષકે માહિતી આપતા જણાવ્યું કે મહિલાના પતિ જિગ્નેશ ગીરી ઉર્ફે જીગર ગોસ્વામીએ પોતાના મિત્ર યોગેશ બંગાળીની રિક્ષામાં નારોલથી બેસાડી લઈ જઈ સનાથળ રિંગ રોડથી અસલાલી સર્કલ તરફ આવતા રોડ ઉપર ચાલુ રિક્ષામાં પ્રથમ પોતાની પત્ની પ્રિયાનું ગળું દબાવી અને બાદમાં શરીરના ઘા મારી હત્યા કરી હોવાનું કબૂલાત કરતા થયેલી હત્યાના મામલાનો ભેદ ઉકેલાયો છે. અને એના કારણે એમની સેપરેશન પ્રોસેસમાં હતા એમના પિયરમાં, એ દરમિયાન એમના પતિએ વાતચીત માટે બોલાવેલા અને પોતાના મિત્ર યોગેશ બંગાળીની હેલ્પ લઈને એમની રિક્ષામાં બેસાડેલા. અને આ દરમિયાન એમને રિંગ રોડ પર સનાથલ ચોકડી વગેરે વિસ્તારમાં વાતચીત દરમિયાન ફેરવ્યા હતા અને એમની સાથે મારઝૂડ પણ કરેલી હોવાનું તથ્ય સામે આવ્યું. અને ત્યાર પછી વધુ પૂછપરછથી જાણવા મળ્યું છે કે એમણે એ બંને રિક્ષામાં જ મારઝૂડ કરીને ધમકાવી અને પછી એમનું ગળું દબાવ્યું અને ત્યારબાદ લાગ્યું કે આ ગળું દબાવ્યા છતાં હજુ મરણ ગયેલ નથી, એટલે એમના ગળા પર ચપ્પુથી ઘા કરી અને બીજા પણ શરીરના અન્ય ભાગો પર ઘા કરેલા છે અને હાથ એમનો જે બોડી છે એનો હાથ ફ્રેક્ચર હોવાનું જણાવેલ છે. અને આ બાબતે નારોલ પોલીસ સ્ટેશનની હદમાં એક પેન ગુમ થયાનું જે જાણવા મળેલું એના આધારે આ ડિટેક્શન અસાલી પોલીસે કરેલું છે. અને એ ગુમનો એમના પપ્પાએ આપી હતી મરણ ગયેલ બહેનના, એટલે એ આધારે આ ડિટેક્શન થયેલું છે. અને મરણ ગયેલ બહેનના પિતાને ફરિયાદી બનાવીને અસલાલી પોલીસ સ્ટેશન ખાતે 302 ફરિયાદ લેવામાં આવેલી છે. અને આના અનુસંધાને જે મર્ડરમાં રોલ બજાવનાર જે બે આરોપી છે એમને ગઈકાલે એરેસ્ટ કરવામાં આવેલા છે. હાલ એમની વધુ પૂછપરછ ચાલુ છે. આમાં કોઈ બીજા પણ સંડોવાયેલા હોય તો એની વિગતો મેળવવાની પણ હાથ લગભગ ચાલુ છે. સો બહુ જ ગણતરીના કલાકોમાં ખૂબ ઝડપથી એક અનનોન એડી ડિટેક્ટ કરીને અને એમની ફરિયાદના આધારે આ બેનના હસબન્ડને ડિટેક્ટ કરવામાં આવેલા છે. યોગેશ બંગાળી છે એ આ જે જિગ્નેશ ગીરી ઉર્ફે જીગર ગોસ્વામી છે એનો ફ્રેન્ડ છે અને એ બંને થઈને આ મર્ડર કરેલું છે. જિગ્નેશને એક વર્ષ અગાઉ આ મરણ ગયેલ બેન સાથે લગ્ન થયેલા, પણ એમનું કોઈ બીજા સાથે અફેર છે હવે એમના કારણે એમની વચ્ચે સતત ઝઘડા થતા હતા. બેન એમના પિયરમાં રહેતા હતા, ત્યાંથી બોલાવીને એમની સાથે વધુ વાતચીત કરવા માટે કે પેચઅપ કરવાના બહાને એમને નારોલની હદમાંથી એમને બોલાવેલા, એ જ્યાં કામના સ્થળે જ્યાં કામ કરતા હતા ત્યાંથી એમને બોલાવીને પછી રિક્ષામાં બેસાડીને લઈ ગયા હતા. અને પછી એ અનુસંધાને જ બોલા ચાલી અને શક એમના કારણે એમનું મર્ડર કરવામાં આવેલો હોવાની પ્રાથમિક તપાસમાં જાણકારી એમનો કોઈ અગાઉનો ગુનાહિત ઇતિહાસ નથી. એમનો આ જે છે બેસિકલી મેરિડ લાઈફમાં મર્ડર જે થયું છે એ મેરિડ લાઈફમાં એક્સ્ટ્રા મેરિટલ અફેરના શક એમના કારણે થયું છે. એ કોઈ ગુનાહિત ઇતિહાસ કે હેબિચ્યુઅલ મર્ડર ટાઈપનો એમનો કોઈ હિસ્ટ્રી નથી.